હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ હું છું નિશાંત કતિરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અકાઉન્ટના સેકન્ડ પાર્ટનો સેકન્ડ ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે એકદમ ઇઝી ચેપ્ટર છે અને દરેકે દરેક સ્ટુડન્ટને આ ચેપ્ટરના પૂરા માર્ક્સ મળશે કેટલા માર્ક મળી શકે છે તો પાંચ માર્કનો વેઇટેજ છે એક ત્રણ માર્કનો સમ પૂછાશે એક વિકલ્પ પૂછાશે અને એક માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે તો આવી રીતે પાંચ માર્ક મળવા જ જોઈએ કોઈ પણ હિસાબે કારણ કે એકદમ ઇઝીલી મળી શકે છે ઓકે થોડી મહેનત કરવી પડશે ત્રણ માર્કનો સમ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે મજા આવશે સમજીને સોલ્વ કરવાની તો થોડું ધ્યાન આપજો ઓકે આ વિડીયોમાં આપણે શું ભણવાના છીએ તો થોડીક થિયરી સમજશું બે સ્મોલ ક્વેશ્ચન છે એક તફાવત સમજશું અને ત્યારબાદ તરત આપણે સમ ઉપર આવી જશું ઓકે ઘણા બધા સમ્સ છે પણ બધા સમ્સ ઇમ્પોર્ટન્ટ નથી ત્રણ ચાર સમ્સ તો એવા છે કે હું પણ તમને નહીં કરાવું કારણ કે હજુ સુધી ક્યારે પૂછાયા નથી અને ક્યારે પૂછાશે પણ નહીં બાકી બધા સમમાં પણ ઘણા એવા સમ્સ છે કે જે એક્ઝામમાં નથી પૂછાતા હું તમને કરાવીશ પણ ધ્યાન ઓછું આપશો રિવિઝન ટાઈમે એ નહીં કરો તો ચાલશે પણ કેટલાક એવા સમ છે કે જેમાં તમારે ખાસ ધ્યાન આપવું પડશે એ કયા સમ છે એ બધું હું તમને દરેકે દરેક વિડીયોમાં કહેતો જઈશ તો વિડીયોઝ બધા જોતા રહેજો અને સારી રીતે શીખતા રહેજો ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો આ ચેપ્ટર સેકન્ડ ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો સૌથી પહેલાં તો ડિબેન્ચર શું છે ડિબેન્ચર એટલે શું તમને ક્વેશ્ચન થશે ડિબેન્ચર ઇક્વિટી શેરની જેમ જ હોય આપણે ફસ્ટ ચેપ્ટરમાં શીખ્યા જ્યારે કોઈ કંપનીને રૂપિયાની જરૂર હોય તો એ કેવી રીતે મેળવે પબ્લિકને પોતાની કંપનીના શેર્સ આપે અને પબ્લિક પાસેથી રૂપિયા મેળવે એવી જ રીતે ડિબેન્ચરમાં પણ કંપનીને જ્યારે રૂપિયાની જરૂર પડે તો કંપની પોતાના ડિબેન્ચર્સ પબ્લિકને આપે અને પબ્લિક પાસેથી રૂપિયા મેળવે તમને થશે કે સર તો પછી બંનેમાં ફરક શું છે ઘણો બધો ફરક છે ઇક્વિટી શેર્સના રૂપિયા જ્યારે કોઈપણ કંપની પબ્લિક પાસેથી મેળવે છે ત્યારે એ રૂપિયા કંપનીને ફ્રીમાં મળે છે પબ્લિક સામેથી કંપનીને રૂપિયા આપે છે અને કંપની પબ્લિકને પોતાના શેર સિવાય એના ઉપર કોઈ વળતર ચૂકવતી નથી ભવિષ્યમાં કંપનીને બહુ સારો પ્રોફિટ થાય અને કંપની પબ્લિકને ડિવિડન્ડ આપે તો એ અલગ વાત છે પણ ન આપે તો પબ્લિક માંગી શકે નહીં ઓકે એટલે ફ્રીમાં કંપનીને પબ્લિકના રૂપિયા મળી ગયા અને એનો યુઝ એ બિઝનેસમાં કરશે જ્યારે ડિબેન્ચરમાં નિશ્ચિત વ્યાજ ચૂકવવું પડે કંપની જ્યારે પબ્લિક પાસેથી રૂપિયા લે ડિબેન્ચરના તો એના ઉપર કંપની પબ્લિકને નિશ્ચિત વ્યાજ ચૂકવશે જેમ કે આઠ ટકાના ડિબેન્ચર કોઈક હોય કોઈક નવ ટકાના હોય કોઈક દસ ટકાના હોય સપોઝ દસ ટકાના ડિબેન્ચર કંપની બહાર પાડ્યા અને પબ્લિક પાસેથી રૂપિયા ભેગા કર્યા ધારો કે એક કરોડ રૂપિયા ભેગા કર્યા તો એના ઉપર દસ ટકા વ્યાજ કંપની દર વર્ષે પબ્લિકને એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવશે કેટલા થાય દસ લાખ રૂપિયા થાય એટલે કંપનીની જવાબદારી વધી ગઈ દર વર્ષે દસ લાખ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે ઉપરાંત એક કરોડ રૂપિયા જે ડિબેન્ચરના મેળવ્યા છે પબ્લિક પાસેથી ડિબેન્ચર હોલ્ડર્સ પાસેથી એ રૂપિયા તો થોડા ટાઈમે પાછા આપવા જ પડશે એના સિવાય પણ દર વર્ષે દસ ટકાના હિસાબે વ્યાજ પણ આપવું પડશે એટલે કંપનીની જવાબદારી વધી જાય જ્યારે એ ડિબેન્ચર દ્વારા રૂપિયા એકઠા કરે ત્યારે એટલે જ બધી કંપનીઓ ડિબેન્ચર દ્વારા રૂપિયા ભેગા કરવા કરતાં ઇક્વિટી શેર દ્વારા રૂપિયા ભેગા કરવાનું વધારે પસંદ કરે છે અને એટલા માટે જ શેર માર્કેટમાં પણ તમે જુઓ છો તો બધા જ લોકો ઇક્વિટી શેરની જ લેવેચ કરતા હોય છે ડિબેન્ચરની કરતા હોય છે નહીં કારણ કે કંપનીઓ ડિબેન્ચર બહાર જ નથી પાડતી બહુ ઓછી કંપનીઓ હોય કે જે ડિબેન્ચર બહાર પાડે છે બધી કંપનીઓ ઇક્વિટી શેર દ્વારા જ પબ્લિક પાસેથી રૂપિયા મેળવે છે હવે તમને થશે કે તો પછી કોઈ પણ કંપની ડિબેન્ચર શા માટે બહાર પાડે ક્યારે બહાર પાડે એને જરૂર શું પડી કે ઇક્વિટી શેર તો બહાર પાડે જ છે હજુ પણ વધારામાં ડિબેન્ચર બહાર પાડે તો એની પાછળ કેટલાક રીઝન હોઈ શકે ધારો કે કોઈ કંપનીએ ધારો કે આપણે જ આપણી કંપની છે એમ સમજી લઈએ બે વર્ષ પહેલાં પબ્લિક પાસેથી રૂપિયા લીધા હતા ઇક્વિટી શેર દ્વારા અને હવે આજે પાછી આપણને રૂપિયાની જરૂર પડી તો હવે આપણે વારંવાર તો ઇક્વિટી શેર બહાર નહીં પાડી શકીએ એટલે આપણે શું કરશું ડિબેન્ચર દ્વારા પબ્લિક પાસેથી રૂપિયા એકઠા કરશું સમજ્યા સપોઝ આપણને રૂપિયાની જરૂર પડી બેંકમાંથી લોન લેવા ગયા આપણે બેંકવાળાએ કહ્યું કે તમારી કોઈક એવી વસ્તુ ગીરવી મૂકો કે જે તમને જેટલી લોન જોઈએ છે એટલા રૂપિયાની કિંમત થતી હોય તો આપણે લોન લેશું બદલામાં બેંકને શું આપશું આપણી કંપનીના ડિબેન્ચર્સ આપી દઈશું સમજાય છે ને સપોઝ આપણે કોઈ મિલકત ખરીદી જેમ કે યંત્ર ખરીદ્યું આપણી ફેક્ટરી માટે ઘણા બધા યંત્ર બહુ મોટું ઓર્ડર આપ્યું છે આપણે અને એના બદલામાં આપણે પેમેન્ટ કરવાની છે સામેવાળી કંપનીને પેમેન્ટ કરવા માટે આપણી પાસે એટલે કેશ પૂરતા નથી તો આપણે સામેવાળી કંપનીને કેવી રીતે પેમેન્ટ કરશું આપણે ડિબેન્ચર્સ આપીને પેમેન્ટ કરશું પણ આ બધું ભાગ્યે જ કંપનીઓ ડિબેન્ચરથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતી હોય બાકી બધું ઇક્વિટી શેર ઉપર જ કંપનીઓ પોતાના વ્યવહારો કરતી હોય છે ઓકે ડિબેન્ચર્સનું મહત્ત્વ બહુ ઓછું છે કારણ કે કંપની માટે અલ્ટિમેટલી તો નુકસાન જ છે કારણ કે ઘણું બધું વ્યાજ ચૂકવવું પડશે અને ડિબેન્ચરનું વ્યાજ પણ સારું એવું હોય દસ બાર ટકા આરામથી થઈ જતું હોય ઓકે એટલે કંપની માટે એક જાતનું બર્ડન વધી જતું હોય છે એટલે બહુ ઓછી કંપનીઓ ક્યારેક જ આવી રીતે ડિબેન્ચરમાં પોતાના વ્યવહારો કરતી હોય છતાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે મજા આવશે શીખવાની ધ્યાન આપજો વ્યાખ્યા જોઈએ આપણે ડિબેન્ચર એટલે શું જુલાઈ બે હજાર ઓગણીસ અને માર્ચ બે હજાર વીસમાં પૂછાયેલી છે અને આ વર્ષે પણ તમને પૂછાઈ શકે છે હમણાં જ યાદ રહી જવી જોઈએ કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઓછીની મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે તેને ડિબેન્ચર કહે છે એનો મતલબ એમ થયો કે જ્યારે કંપની પબ્લિક પાસેથી ડિબેન્ચરના નાણાં મેળવે છે ત્યારે કંપની પબ્લિકને લેટર મોકલે છે કે ભાઈ અમને તમારી પાસેથી રૂપિયા મળ્યા છે આ રૂપિયા અમે તમને થોડા સમય બાદ પરત કરી દેશું જે મુદત નક્કી થઈ હોય એ મુદત પછી તમને દર મહિને વ્યાજ આપશું સોરી મહિને નહીં પણ દર વર્ષે વ્યાજ આપશું તો આ જે લેટર કંપની પબ્લિકને આપે છે એ લેટર એટલે દસ્તાવેજ સમજવાનું એને અને એ દસ્તાવેજને આપણે શું કહીએ છીએ ડિબેન્ચર કહીએ છીએ તો ડિબેન્ચર એ કંપની માટે ઉછીની લીધેલી મૂડી છે પબ્લિક પાસેથી ઉધાર રૂપિયા લીધેલા છે અને જે કંપની ભવિષ્યમાં પબ્લિકને પાછા આપી દેશે સાથે સાથે દર વર્ષે વ્યાજ પણ આપશે જે નક્કી થયું હોય એ મુજબ તો બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા વિડિયો પોઝ કરીને પાકી કરી લો અત્યારે જ પછી જ આગળ વધજો નેક્સ્ટ ક્વેશ્ચન કંપની ધારા બે હજાર તેર મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે કેટલા વર્ષ માટે આપણે પબ્લિક પાસેથી ડિબેન્ચરના નાણાં મેળવી શકીએ દસ વર્ષ માટે વધુમાં વધુ દસ વર્ષ માટે કંપની દ્વારા બે હજાર તેર મુજબ કોઈ પણ કંપની દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં દસ વર્ષની અંદર કંપની પબ્લિકને રૂપિયા પાછા આપવા જ પડે ઓકે પણ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય એટલે કે રોડ બનાવવાના બિલ્ડિંગો બનાવવાની કન્સ્ટ્રક્શનનું કામ હોય તો વધુમાં વધુ ત્રીસ વર્ષ સુધીના ડિવેન્ચર બહાર પાડી શકે બાકી બધી કંપનીઓ માટે મેક્સિમમ દસ વર્ષની લિમિટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કંપનીઓ માટે ત્રીસ વર્ષની લિમિટ છે ક્લિયર પૂછાઈ શકે છે આ પણ ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપો જુઓ જુલાઈ બે હજાર અઢાર ઓગણીસ માર્ચ ઓગણીસ માર્ચ વીસ કન્ટિન્યુ પૂછાય છે માર્ચ બાવીસમાં પણ આ ક્વેશ્ચન પૂછાયો હતો એટલે કરવું બહુ જ જરૂરી છે ત્રણ માર્કમાં તમને ત્રણ મુદ્દા લખશો તોય પૂરા માર્ક મળી શકે છે પણ રિસ્ક નહીં લેતા સ્મોલ પોઈન્ટ્સ છે ઘણા બધા પોઈન્ટ્સ છે છ મુદ્દા યાદ રાખી લેજો આપણે છ મુદ્દા લખી આવવાના ઓકે ઇઝી છે જુઓ શેર એ કંપનીની માલિકીની મૂડી છે ડિબેન્ચર એ કંપનીની ઉછીની લીધેલી મૂડી છે ઉધાર લીધેલી મૂડી છે શેર બહાર પાડવાનું કંપની માટે ફરજિયાત છે બહાર પાડવા જ પડે ઇક્વિટી શેર કંપની ડિબેન્ચર બહાર ન પાડે તો ચાલી શકે શેર હોલ્ડરને કંપનીના નફાનો ભાગ મળે છે એટલે કે ડિવિડન્ડ મળે છે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ મળે છે કંપનીને નફો થયો હોય તો જ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે છે કંપની ડિવિડન્ડ ન આપે તોય ચાલે ઇક્વિટી શેર હોલ્ડરને જ્યારે કંપનીને નફો ન થયો હોય તો પણ ડિબેન્ચર હોલ્ડર્સને વ્યાજ તો મળે જ છે આપણે પબ્લિક પાસેથી ડિબેન્ચરના નાણાં મેળવીએ અને એનાથી બિઝનેસ કરીએ લોસ થાય આપણને તો પણ ડિબેન્ચરનું વ્યાજ તો ચૂકવવું જ પડે ઓકે જ્યારે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ કંપની ન ચૂકવે તો ચાલી જાય અને એ જ ફાયદો છે જેથી બધી કંપનીઓ ઇક્વિટી શેર બહાર પાડે શેર હોલ્ડરો કંપનીના માલિકો છે જ્યારે ડિવેન્ચર હોલ્ડરો કંપનીના લેણદાર છે કંપની દ્વારા બે હજાર તેર મુજબ શેર વટાવથી બહાર પાડી શકાતા નથી ડિસ્કાઉન્ટ ન આપી શકાય ડિબેન્ચર વટાવથી બહાર પાડી પાડવા અંગે કંપની ધારામાં કોઈ નિયંત્રણ નથી કંપની સો રૂપિયાનો ડિબેન્ચર હોય મૂળ કિંમત સો રૂપિયા તો એંસી રૂપિયામાં પણ આપી શકે નેવુંમાં પણ આપી શકે ટૂંકમાં ડિસ્કાઉન્ટ આપી શકે જ્યારે દસ રૂપિયાની મૂળ કિંમતનો શેર હોય તો કંપનીએ પબ્લિક પાસેથી દસ રૂપિયા તો લેવા જ પડે નવ રૂપિયા કે આઠ રૂપિયા લે તો ન ચાલે ડિસ્કાઉન્ટ ન આપી શકે શેર મૂડી મેળવવા માટે કંપનીએ મિલકત ગીરવે મૂકવી પડતી નથી ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા માટે કંપનીએ મિલકત ગીરવે મૂકવી પડે છે ઇક્વિટી શેર હોલ્ડરને મળતા ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી કંપનીને વધારે પ્રોફિટ થાય તો વધુ ડિવિડન્ડ આપે ઓછો પ્રોફિટ થાય તો ઓછો ડિવિડન્ડ આપે જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને નિશ્ચિત દરે વ્યાજ મળે છે જે ટકાવારી ફિક્સ હોય આઠ ટકા હોય તો આઠ ટકા નવ ટકા હોય તો નવ ટકા નિશ્ચિત દરે કંપની વ્યાજ આપે શેર શેરમૂડી જોખમી જામીનગીરીની મૂડી ગણાય છે જ્યારે ડિબેન્ચર સલામત જામીનગીરીની મૂડી ગણાય છે સામાન્ય રીતે કંપનીનું વિસર્જન થાય ત્યારે જ શેર શેરમૂડી પરત કરવામાં આવે છે જ્યારે ડિબેન્ચરની રકમ અમુક નક્કી કરેલ મુદત બાદ પરત કરી શકાય છે દસ મુદ્દા એની સિક્સ પોઈન્ટ્સ અત્યારે જ યાદ રાખી લો એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સો ટકા પૂછાશે એવું જરૂરી નથી કે સમ જ પૂછાય આ ડિફરન્સ પણ પૂછી શકે છે અથવા એવું પણ બને અથવા પણ પૂછે એક સમ હોય એક તફાવત હોય તફાવત લખશો તો જલ્દી ત્રણ માર્ક મળી જશે એટલે આ તો આવડવું જ જોઈએ ચલો હવે આગળ વધીએ હવે આપણે સીધા સમ સ્ટાર્ટ કરી નાખીએ ત્રણ સમ શીખશું સમ નંબર ફોર ફાઇવ અને સિક્સ ત્રણે ત્રણ સમ એકદમ ઇઝી તમને ઓલરેડી આવડે છે કારણ કે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે શેર મૂડીના જે વ્યવહારો ભણ્યા હતા આમ નોંધો જે લખી હતી સેમ એ જ આમ નોંધો આપણે અહીં લખવાની છે માત્ર એક ચેન્જ થશે જ્યાં આપણે ઇક્વિટી શેર લખતા હતા ત્યાં આપણે હવે શું લખશું ડિબેન્ચર લખશું બાકી બધું જ સેમ છે અને સિમ્પલ છે ઓકે ધ્યાન આપજો તમને આવડે છે ક્યાંક ક્યાંક વચ્ચે ભગાવી શકો છો તમે ક્વેશ્ચન રીડ કરું છું એમાં ખાસ ધ્યાન આપજો ફર્સ્ટ સમ સમજી લો પછી સેકન્ડ ને થર્ડ સમમાં ભલે તમે થોડું સ્કીપ કરી શકો છો ઓકે સચિન માર્બલ લિમિટેડે રૂપિયા સોનો એક એવા બાર હજાર ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા ડિબેન્ચર પર વાર્ષિક દસ ટકા લેખે વ્યાજ આપવાનું છે ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવે તો જુઓ સો રૂપિયા મૂળ કિંમત છે ડિબેન્ચરની જનરલી ડિબેન્ચર સો રૂપિયાના હશે વધુના પણ હશે એવા બાર હજાર ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા છે દસ ટકા લેખે વ્યાજ આપશે એટલે કે દસ ટકાવાળા ડિબેન્ચર છે આ કેવી રીતે રૂપિયા મળે છે અરજી વખતે ત્રીસ મંજૂરી વખતે પિસ્તાલીસ હપ્તા વખતે પચીસ ત્રીસ ને પિસ્તાળીસ પંચોતેર પંચોતેરને પચીસ સો કંપનીને પંદર હજાર ડિબેન્ચર માટે અરજીઓ મળી બાર હજાર ડિબેન્ચર મંજૂર કરી વધારાની ડિબેન્ચર અરજીઓ ના મંજૂર કરી અને નાણાં પરત કર્યા મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ આમ નોંધ લખો જેમ આપણે અગાઉના ચેપ્ટરમાં શીખ્યા બધું એ જ છે કંઈ અલગ નથી ચલો તમને આવડે છે હું એમ સમજું છું કે બધું તમે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખ્યા હશો સારી રીતે એટલે હવે અહીં થોડું ઝડપથી કામ થઈ શકશે આપણું ઓકે બધું હું ફરીથી એનું એ નહીં એક્સપ્લેન કરું તમને આવડે છે ચલો અરજીની આમ નોંધ ત્રીસ રૂપિયા આપણે મળે છે કેટલી અરજીઓ આવી પંદર હજારની અરજીના નાણાં કંપનીને ડાયરેક્ટ મળે પબ્લિક સામેથી રૂપિયા આપે એટલે પહેલી આમ નોંધ બોલો બેંક ખાતે ઉધાર પંદર હજાર ગુણ્યા ત્રીસ ચાર લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર અરજીના બદલે દસ ટકાના ડિબેન્ચર અરજી ખાતે જમા બસ આટલું ચેન્જ હતું ચાર લાખ પચાસ હજાર બાબત જે જરૂરી નથી તમને ચોખ્ખું એક્ઝામમાં ના પાડી દેશે બાબત જે વગર આમ નોંધ લખો છતાં પણ જો લખવી હોય તો શું લખી શકીએ પંદર હજાર ડિવેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા ત્રીસ લેખે અરજીના નાણાં મળ્યા તેના ચલો સેકન્ડ જર્નલ પણ તમને આવડે છે ડિબેન્ચર અરજી ખાતું બંધ થશે પહેલી આમ જમા છે બીજી આમ ઉધાર થાય દસ ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર ચાર લાખ પચાસ હજાર તે ઇક્વિટી શેર મૂડી લખતા હતા એના બદલે ડિબેન્ચર ખાતું લખવાનું દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા જેમ આપણે ઇક્વિટી શેર મૂડીમાં જેટલી જરૂર હોય એટલું જ લખતા હતા અને મૂળ કિંમત લખતા હતા એવી રીતે અહીં પણ ડિબેન્ચર ખાતામાં જેટલી જરૂર હોય એટલું જ લખાશે અને મૂળ કિંમત લખાશે આપણને કેટલા ડિબેન્ચર પર રૂપિયાની જરૂર હતી બાર હજાર ને તો અહીં બાર હજાર ગુણ્યા ત્રીસ બાર તેરી છત્રીસ ત્રણ લાખ સાહીઠ હજાર અને ત્રણ હજાર ડિબેન્ચરના અરજીઓ જે વધારાની મળી તે આપણે શું કરી પરત કરી એટલે રૂપિયા આપણી પાસેથી ગયા બેંક ખાતે જમા ત્રણ હજાર ગુણ્યા ત્રીસ નેવું હજાર શું છે કંઈ નથી આમાં તમને બધું આવડે છે ચલો અરજીની બે આમનો તો પૂરી હવે નેક્સ્ટ સ્ટેજ મંજૂરીનો પિસ્તાળીસ રૂપિયા બધી કેલ્ક્યુલેશન કેટલા ઉપર બાર હજાર ડિબેન્ચર ઉપર દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચરને ટૂંકમાં ડીબે લખશો તો ચાલશે ઓકે બાર હજાર ગુણ્યા કેટલા રૂપિયા છે પિસ્તાળીસ તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા બાર હજાર ગુણ્યા પિસ્તાળીસ કરો કેટલા થાય પાંચ લાખ ચાળીસ બાબત જે બાર હજાર ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ મંજૂરીની રકમ લેણી થઈ તેના બસ આ રૂપિયા આપણે મંગાવ્યા હવે રૂપિયા મળશે બધા જણા રૂપિયા આપી દે છે બેંક ખાતે ઉધાર તે દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા રૂપિયા પાંચ લાખ ચાળીસ હજાર કંઈ એટલે કંઈ જ નથી બધા જ સમ ઇઝી છે મંજૂરીનો સ્ટેજ કમ્પ્લીટ છેલ્લો સ્ટેજ હપ્તાનો કેટલા રૂપિયા છે પચીસ રૂપિયા મંગાવવા પડશે દસ ટકાના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર બાર હજાર ગુણ્યા પચીસ કેટલા થાય બોલો બાર હજાર ગુણ્યા પચીસ ત્રણ લાખ થાય ને તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા ત્રણ લાખ બાબત જે હપ્તાની રકમ લેણી થઈ તેના અને હવે છઠ્ઠી આમનોદમાં રૂપિયા મળી જશે બેંક ખાતે ઉધાર દસ ટકાના તમને પૂરા માર્ક મળશે પણ આવો સમ પૂછાશે નહીં ઓકે નસીબ સારા હોય ને પૂછાઈ જાય તો અલગ વાત છે બાકી હજુ સુધી ક્યારે નથી પૂછાણો અને મને પણ લાગે છે કે આ નહીં પૂછાય ઓકે તો એક્ઝામ ટાઈમે આના ઉપર હેરાન નહીં થતાં ટોટલ તમે કરી લેજો આગળ વધીએ આપણે સમ નંબર ફાઈવ આવી જ રીતે છે પ્રીમિયમનો પોઈન્ટ છે તમને ઓલરેડી આવડે છે જેમ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રીમિયમની એન્ટ્રી કરતા હતા એવી જ રીતે થશે થોડું ફરક છે ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રીમિયમ આપણે શું લખતા હતા જામીનગીરી પ્રીમિયમ ખાતે લખતા હતા જ્યારે ડિવેન્ચરવાળા ચેપ્ટરમાં નામ ચેન્જ થઈને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આવશે બસ પાછળ અનામત લાગી જશે એટલું જ ફરક છે બાકી એ જ કન્સેપ્ટ જે ફર્સ્ટ ચેપ્ટરમાં હતું એ અહીં ઉપયોગમાં લેવાનું છે પ્રીમિયમ હંમેશા જમા હોય જે આમનોદમાં ઇક્વિટી શેર મૂડી આવતી હતી એ આમનોદમાં જામીનગીરી પ્રીમિયમ આપણે જમા કરતા હતા એવી જ રીતે જે આમનોદમાં ડિબેન્ચર ખાતું આવશે એ આમનોદમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા થશે બસ ગરવી કોટન લિમિટેડે રૂપિયા પાંચસોનો એક એવા દસ ટકાના છ હજાર ડિબેન્ચર ચાળીસ ટકાના પ્રીમિયમે બહાર પાડ્યા જુઓ ડિબેન્ચર કેટલાનો છે પાંચસોનો કેવી રીતે બહાર પાડ્યા ચાળીસ ટકા પ્રીમિયમે પ્રીમિયમની કેલ્ક્યુલેશન હંમેશા મૂળ કિંમત ઉપર કરવાની પાંચસોના ચાળીસ ટકા કેટલા થાય બસો રૂપિયા બસ્સો રૂપિયા કંપની વધુ લે છે પબ્લિક પાસેથી એટલે ટોટલ કેટલા લેશે પાંચસો મૂળ કિંમત બસ્સો પ્રીમિયમ સાતસો રૂપિયા ઓકે કેવી રીતે મેળવશે અરજી સમયે બસો મંજૂરી વખતે ત્રણસો પ્રીમિયમ સહિત પ્રીમિયમ સહિત એટલે આના બે ટુકડા કરી નાખો પ્રીમિયમ કેટલો છે બસોનો ત્રણસોમાંથી પ્રીમિયમ બસો તો મૂળ કિંમતનો ભાગ કેટલો સો હશે ને અને આખરી હપ્તા વખતે બસો તો જુઓ બસો ને ત્રણસો પાંચસો પાંચસો ને બસો સાતસો થઈ ગયા કુલ નવ હજાર ડિવેન્ચર્સ માટે અરજીઓ આવી છ હજાર ઉપર જોઈતા હતા નવ હજાર ઉપર મળ્યા જેમાંથી વધારાની અરજીઓ નામંજૂર કરી તેના નાણાં પરત કર્યા મંજૂરી અને હપ્તાના પૂરા રૂપિયા મળી ગયા આમ નોંધ લખો લખાવો ચલો પ્રીમિયમ મંજૂરીના સ્ટેજમાં છે પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર નવ હજાર ડિવેન્ચરની અરજીઓ મળી છે બસો રૂપિયા છે નવ હજાર ગુણ્યા બસો નવ અઢાર અને પાછળ એક બે ત્રણ ચારને પાંચ મીંડા મૂકવાના છે અઢાર લાખ તે કેટલા ટકાવાળા ડિવેન્ચર છે દસ ટકાવાળા દસ ટકાના ડિબેન્ચર અરજી ખાતે જમા અઢાર લાખ થોડું ઝડપથી કરીએ ચલો ફટાફટ કામ કરીએ અરજી ખાતું કરો બંધ દસ ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર અઢાર લાખ તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા કેટલા રૂપિયા જરૂર કેટલાની હતી છ હજારની બરાબર તો ડિબેન્ચરમાં તો જેટલી જરૂર હોય એટલું જ લખાય છ હજાર ગુણ્યા બસો બાર લાખ અને એક્સ્ટ્રા કેટલા હતા કેટલી અરજીઓ હતી ત્રણ હજાર જેના નાણાં આપણે શું કરશું પાછા આપશું એટલે બેંક ખાતે જમા ત્રણ હજાર ગુણ્યા બસો છ લાખ બધું સિમ્પલ છે ત્રીજી આમ નોંધ મંજૂરીનો સ્ટેજ ત્રણસો રૂપિયા જેમાં બસો રૂપિયા પ્રીમિયમના છે ઓકે ચાલો લખાવો હવે બધી કેલ્ક્યુલેશન કેટલા ઉપર છ હજાર ડિબેન્ચર ઉપર કરાવો ચાલો એન્ટ્રી દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર છ હજાર ગુણ્યા ત્રણસો છતેરી અઢાર લાખ તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચરમાં શું લખાય મૂળ કિંમત લખાય ત્રણસો રૂપિયામાં બસો રૂપિયા તો પ્રીમિયમ છે એટલે મૂળ કિંમત સો રૂપિયા છ લાખ તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા છ હજાર ગુણ્યા બસો બાર લાખ બસ ચાલો આના રૂપિયા પૂરેપૂરા મળી ગયા છે બેંક ખાતે ઉધાર તે દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા અઢાર લાખ ચલો છેલ્લો સ્ટેજ હપ્તાનો કેટલા રૂપિયા છે બસો પાંચમી આમનો રૂપિયા મંગાવો દસ ટકાના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર છ હજાર ગુણ્યા બસો બાર લાખ તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા બાર લાખ બાબત જે આખરી હપ્તાની રકમ લેણી થઈ અને પૂરેપૂરા રૂપિયા મળી જાય છે બેંક ખાતે ઉધાર તે દસ ટકાના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા બાર લાખ બાબત જે આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના ટોટલ તમારે કરવાનું છે અને આ સમ પણ નહીં પૂછાય ઓકે ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ માટે જ્યારે રિવિઝન કરો ત્યારે આ સમનું રિવિઝન નહીં કરતા નહીં કરોને પૂછાશે તોય આવડે જ છે તમને ફર્સ્ટ ચેપ્ટર આખું પરફેક્ટ આપણે શીખ્યા છીએ ચલો આ વિડિયોનો લાસ્ટ સમ વટાવવાળો સમ ત્રણે ત્રણ મેથડ આવી ગઈ પેલો સમ નોર્મલ બીજો પ્રીમિયમવાળો અને ત્રીજો વટાવવાળો તમે કહેશો સર વટાવ તો શેરમાં તો હતું નહીં એટલે અમે શીખ્યા નથી પણ કંઈ નવું નથી પ્રીમિયમ કરતાં ઓપોઝિટ છે બધું પ્રીમિયમ હંમેશા જમા હોય વટાવ હંમેશા ઉધાર હોય બસ એટલું જ ફરક છે જે આમનોદમાં ડિબેન્ચર ખાતું આવે એ આમનોદમાં જામીનગીરી પ્રીમિયમ અનામત જમા કરીએ છીએ એવી જ રીતે જે આમનોદમાં ડિબેન્ચર ખાતું હોય એ આમનોદમાં ડિબેન્ચર વટાવ ખાતું ઉધાર કરાય પ્રીમિયમ જમા હોય વટાવ ઉધાર હોય પસવાદળ સ્ટીલ લિમિટેડે સોનો એક એવા નવ ટકાના પંદર હજાર ડિબેન્ચર એંસીના ભાવે બહાર પાડે જુઓ સો રૂપિયા મૂળ કિંમત છે કંપની પબ્લિક પાસેથી એંસી રૂપિયા લે છે કેટલા ઓછા લે છે વીસ રૂપિયા એ વીસ રૂપિયા શું છે વટાવ છે ડિવેન્ચરના નાણાં નીચે મુજબ મંગ ભરવાના છે અરજી સાથે પચીસ મંજૂરી વખતે રૂપિયા પાંત્રીસ વટાવ બાદ એનો મતલબ એમ થયો કે અહીં એકચ્યુઅલી પંચાવન રૂપિયા કંપની લેવાની હતી પણ વીસ રૂપિયા કંપનીએ શું આપ્યો વટાવ આપ્યો તો આ પંચાવન મૂળ કિંમત છે વીસ રૂપિયા વટાવ છે ડિબેન્ચર ખાતામાં આપણે હંમેશા શું લખીએ છીએ મૂળ કિંમત લખીએ છીએ તો ત્યારે આ પંચાવન લખવા પડશે બસ હપ્તા વખતે વીસ કરો ટોટલ પચીસ ને પાંત્રીસ સાઠ સાઠ ને વીસ એસી થઈ ગયા ઓકે વીસ રૂપિયા જે ઓછા લઈએ છીએ એ કયા સ્ટેજમાં ઓછા લેશું મંજૂરીના સ્ટેજમાં જો વટાવ ન આપ્યો હોત તો મંજૂરી વખતે આપણે કેટલા લેવા પડત પંચાવન લેવા પડત વીસ રૂપિયા ઓછા કરી દીધા એટલે પાંત્રીસ લઈએ છીએ કંપનીને પંદર હજાર ડિવેન્ચરની અરજીઓ મળી જે બધી જ મંજૂર કરી મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ જ્યારે હપ્તા વખતે આઠસો ડિબેન્ચર સિવાય બાકીના બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી ગઈ પંદર હજાર ડિબેન્ચર બહાર પાડ્યા છે પંદર હજાર જ અરજીઓ મળી છે વધારે નથી મળી એટલે પાછા નહીં આપવા પડે રૂપિયા બીજી આમ નોંધમાં પણ અહીં આઠસો ડિબેન્ચર ઉપર શું નથી મળ્યું હપ્તાના રૂપિયા નથી મળ્યા એ ખાસ ધ્યાન રાખજો આવડે છે તમને કંઈ નવું નથી તમારા માટે એક બીજી વાત શેર્સ આપણે જ્યારે કોઈ રૂપિયા નહોતો આપતો ત્યારે આપણે જપ્ત કરતા હતા ખ્યાલ છે ને જ્યારે ડિવેન્ચર્સ જપ્ત ન થાય બસ ન જ થાય ઓકે એની કોઈ આપણે સમ કરવાના હશે નહીં ચલો પહેલી આમ નોંધ પંદર હજાર અરજીઓ આવી છે પચીસ રૂપિયા આપણે મળ્યા છે લખાવો બેંક ખાતે ઉધાર પંદર હજાર ગુણ્યા પચીસ કેટલા થાય ત્રણ લાખ પંચોતેર હજાર ત્રણ લાખ પંચોતેર હજાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે નવ ટકાના નવ ટકાના ડિબેન્ચર અરજી ખાતે जमा त्रण लाख पंचोतेर हजार बीजी आमनोंद टकाना डिवेंचर अर्जी खाते उधार लाख पंचोतेर हजार ते नव टकाना डिबेंचर खाते जमा त्रण लाख पंचोतेर हजार કોઈ એક્સ્ટ્રા અરજીઓ નથી મળી એટલે પાછા દેવાનો સવાલ આવતો નથી મંજૂરીમાં ધ્યાન રાખજો પાંત્રીસ રૂપિયા આપણે મંગાવ્યા છે ડિસ્કાઉન્ટ બાદ કરીને એકચ્યુલી પંચાવન જોઈતા હતા આપણને તો કેવી રીતે લખશું જુઓ નવ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર પંદર હજાર ગુણ્યા પાંત્રીસ કેટલા થાય ચા પાંચ લાખ પચીસ હજાર વારે વાહ મજા આવે હો આવી રીતે ડાયરેક્ટ આન્સર મળી જાય ને કોઈ પણ કેલ્ક્યુલેશનના એકદમ અલગ ફીલ થાય ક્યારેક ટ્રાય કરી જોજો તમે લોકો પણ વટાવનો સ્ટે સ્ટેપ આવે છે વટાવ હંમેશા ઉધાર હોય ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ગુણ્યા વીસ કેટલા થાય લાખ તે નવ ટકાના ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચરમાં શું લખાય મૂળ કિંમત લખાય મૂળ કિંમત કેટલી છે પંચાવન છે ને પંદર હજાર ગુણ્યા પંચાવન આઠ લાખ પચીસ હજાર જુઓ મેં તમને શું કહ્યું હતું જે આમનોદમાં ડિબેન્ચર ખાતું આવે એ આમનોદમાં જ ડિબેન્ચર વટાવ આવશે તો જુઓ ડિબેન્ચર ખાતું અહીં છે તો એના ભેગો વટાવ આવી ગયું વટાવ ઉધાર હોય ઈઝી છે આના રૂપિયા આપણને મળશે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા મળશે જેટલા મંગાવ્યા છે વટાવ બાદ કરીને એટલા પાંત્રીસ રૂપિયા પચીસ હજાર ડિબેન્ચર મંજૂરી ખાતે જમા પાંચ લાખ પચીસ હજાર બાબત જે મંજૂરીની પૂરેપૂરી રકમ મળી તેના હવે શું થાય છે જુઓ હપ્તો મંગાવીએ વીસ રૂપિયાનો જ છે મંગાવવાનું હંમેશા પૂરેપૂરા ડિબેન્ચર ઉપર નવ ટકાના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર પંદર હજાર ગુણ્યા વીસ ત્રણ લાખ તે નવ ટકાના ડિબેન્ચર ખાતે જમા ત્રણ લાખ બાબત જે આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના અને હવે અહીં કોઈક નથી આપતો કોણ નથી આપતો હપ્તા વખતે આઠસો ડિબેન્ચર સિવાય બાકીના બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી પંદર હજાર ડિબેન્ચર પર રૂપિયા જોઈતા હતા આઠસો ઉપર નથી મળતા એનો મતલબ કેટલા ડિબેન્ચર ઉપર મળ્યા બોલો ચૌદ હજાર બસો ઉપર મળ્યા અને નથી મળ્યા એની જરૂર નથી એન્ટ્રી કરવાની તે નવ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે સોરી આખરી હપ્તા ખાતે જમા ચૌદ હજાર બસો ગુણ્યા વીસ કરો બે લાખ ચોર્યાસી હજાર બસ ધેટ્સ ઇટ સમ કમ્પ્લીટ આ વિડીયો પણ કમ્પ્લીટ ટોટલ તમે કરી લેજો અને કહી દઉં કે આ સમ પણ નહીં પૂછાય ચિંતા નહીં કરતા અત્યારે ભલે તમે ધ્યાનથી સમજ્યા હશો કદાચ પણ એક્ઝામમાં નહીં પૂછાય રિવિઝનમાં પણ આ સમને હાથ નહીં અડાડતા હું તમને કઈ કયા સમની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની પણ એ આગળના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીએ કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો પૂરેપૂરી ખબર પડી કે નહીં નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું નેક્સ્ટ સમ સાથે ગુડ બાય